આજરોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, આજનો દિવસ ખૂબ શુભ અને યાદગાર છે. તો આ દિવસને વધુ યાદગાર બનાવવા માટે સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ મહિલાઓએ સિઝેરિયન કરીને પોતાના બાળકોને જન્મ અપાવ્યો હતો. ભગવાન રામના પ્રતિષ્ઠા મહોત્સવના આ ઐતિહાસિક દિવસને પોતાના બાળકના જન્મ દિવસે તેઓ આ વર્ષે ઉજવી શકે તે માટે આ નિર્ણય લીધો છે. ત્યારે ડોક્ટરોએ પણ લોકોને ચેકઅપ કરીને કોઈ રિસ્ક ન હોવાનું જણાતા તે લોકોની ઈચ્છાને માન આપી હતું અને સીઝર ઓપરેશન કરીને બાળકને જન્મ અપાવ્યો હતો. તો બાળકનો જન્મ થતા પરિવારમાં રામ અવતરણ જેટલી ખુશી જોવા મળી હતી. આજનો ઐતિહાસિક દિવસ છે. અમારે ત્યાં જે દર્દીઓની ટ્રીટમેન્ટ ચાલતી હતી એમને જેમની ડિલિવરીની તારીખ નજીકના દિવસોમાં છે એ બહેનોએ, 3-4 બહેનોએ અમારો કોન્ટેક્ટ કરીને એમના બાળકોનો જન્મ આજના ઐતિહાસિક દિવસે થાય અને એના માટે અમને વાત કરેલી અને અમે એમના ફિટનેસને ક્લિનિકલ એક્ઝામિન કરીને જોયું કે બાળક અને માતાને કંઈ તકલીફ થાય એવી નથી. એટલા માટે અમે એમની ઈચ્છાને માન આપીને આજના દિવસે અમે એક ડિલિવરી તો હમણાં કરાવી છે અને બીજી 2-3 ડિલિવરી થવાની શક્યતાઓ છે. આજના દિવસમાં મારા ત્યાં 3-4 ડિલિવરી આ રીતે થવાની છે અને આખા સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટમાં કદાચ 80-100 ડિલિવરી આજે થશે એવી શક્યતાઓ છે. આજે રામ મંદિરનું અયોધ્યામાં હતું રામ ભગવાનનું, એટલે આજે સાહેબને અમે વિનંતી કરી હતી કે આજે બેબીનું થાય તો અમારા માટે યાદગાર રહે અને રામ ભગવાનના પ્રસંગે અમે રોજ એને દર સાલે એને યાદ કરી શકીએ કે આ દિવસે થયું હતું, એટલે સાહેબને અમે વિનંતી કરી હતી કે આજે થાય તો બહુ સારું. એમ ખુશી તો બહુ જ, આજે બે ખુશી, રામ ભગવાનની અને અત્યારે જોડે જોડે આપી મંદિરનું બધું.